तो मित्रों जैविक अणुओं चैप्टर में आपणे शुरुआत में कार्बोहाइड्रेट अने कार्बोहाइड्रेट में मोनोसेकेराइड डाइसेकेराइड अने पॉलीसेकेराइड विषय माहिती जोई। कार्बोहाइड्रेट नुं महत्व समझ्या अने हवे अगत्यनो जैविक अणु प्रोटीन नी शुरुआत करीश। आपणे प्रोटीन माटे आपणे गत वीडियो में एम समझ्या के એમાં એમિનો એસિડ એનો મૂળભૂત એકમ છે। આ એમિનો એસિડ પણ આલ્ફા સ્વરૂપે એટલે કે આલ્ફા એમિનો એસિડ અણુ તરીકે હોય। સાથે સાથે એમિનો એસિડનું વર્ગીકરણ એસિડિક બેઝિક અને તટસ્થ ઉપરાંત આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ આપણે સમજ્યા। સાથે આ એમિનો એસિડ वर्गीकरण समझ्या पछी एने ज्विटर आयन तरीके आपणे जोयुं के जेमां पॉजिटिव अने नेगेटिव बंने विजभार होय छे अने एना लीधे थईने एक उभयगुणी होय छे। हवे प्रोटीन मां आपणे आगळ वधी रह्या छीए अने प्रोटीन नुं बंधारण समजीशुं अने आ प्रोटीन ना बंधारण माटे पेप्टाइड बंध अथवा पेप्टाइड सांकळ વડે પ્રોટીનનું બંધારણ સમજીશું। પ્રશ્ન તમને પેપ્ટાઇડ બંધ સમજાવો અથવા પેપ્ટાઇડ સાંકળ સમજાવો એ પ્રમાણે પૂછી શકાય। તો પ્રોટીનમાં એક અગત્યની બાબત એ છે કે એ એમિનો એસિડનો પોલિમર છે। પોલિમરનો અર્થ જાણો છો, ઘણા બધા અણુ એમિનો એસિડના ઘણા બધા અણુ જોડાયા। એમિનો એસિડ માં તમે જાણો છો પ્રમાણેમાં બે ક્રિયાશીલ સમૂહ છે, એક સી ડબલ એચ અને બીજો NH2। જ્યારે એમિનો એસિડ જોડાઈ અને પ્રોટીનના બંધારણની વાત થાય છે ત્યારે સી ડબલ એચ જે સમૂહ છે ત્યાંથી OH અને સામે NH2 માંથી એક હાઇડ્રોજન એ વિલોપિત થશે, દૂર થશે, એટલે કે અહીંથી OH અને H H2 નો કણ દૂર થશે અને બે અણુ જોડાશે। બે અણુઓ એમિનો એસિડના જોડાશે તો ડાયપેપ્ટાઇડ બનશે। આ એમના વચ્ચેનું જે એમિનો એસિડ વચ્ચેનું જે બંધ છે ને એને પેપ્ટાઇડ બંધ કહીએ છીએ આપણે। બે જોડાયા તો ડાયપેપ્ટાઇડ, ત્રણ એમિનો એસિડ જોડાયા તો ટ્રાયપેપ્ટાઇડ, ચાર જોડાયા તો ટેટ્રાપેપ્ટાઇડ, ઘણા બધા જોડાયા તો એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ છીએ। તો જે એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે જોડાવાની પ્રક્રિયા છે એ એક ઉદાહરણ વડે સમજીએ તો ગ્લાયસિન અને એલેનિન આ બે એમિનો એસિડને જોડી અને ડાયપેપ્ટાઇડ બનાવીએ સુધી બરાબર। ગ્લાયસિન CH2 સાથે COOH અને NH2 છે અને આપણે ગ્લાયસિન કહીએ છીએ। એલેનિન ને યાદ રાખવા માટે અહીંથી એક H વિસ્થાપિત કરું જ્યાં CH મૂકી દીધો છે એટલે એલેનિન બનશે, કહીશું તો NH2 તો છે જ CH સાથે, અહીંયા CH3 અને અહીંયા COOH। આ ગ્લાયસિન એમિનો એસિડ છે, આ એલેનિન છે, આ બે જોડાશે ડાયપેપ્ટાઇડ બનવાની વાત છે। અહીંયાથી OH આનો H H2 દૂર થશે અને આ H2 દૂર થશે તો NH2 CH2 CO અહીંથી OH ગયો માટે CO, અહીંથી H ગયો માટે NH CO NH CH CH3 અને COOH। આ જે મળ્યું એને આપણે ગ્લાયસિન LA9 કહીશું, ગ્લાયસિન LA9 ગ્લાયસિન LA9 જે પહેલું એમિનો એસિડ છે એની એનું નામ સીધું લખીશું અને જે બીજો એમિનો એસિડ જોડાય છે એની પાછળ આઈ પ્રત્યય લગાવશું એટલે ગ્લાયસિન LA9 આ આપણને ડાયપેપ્ટાઇડ બન્યું। તો મિત્રો સમજવાની વાત એ છે કે જ્યારે બે એમિનો એસિડ જોડાય છે ત્યારે પહેલા એમિનો એસિડ માંથી OH અને બીજા માંથી H વિસ્થાપિત થઈ જાય, H2 અણુ વિસ્થાપિત થાય અને જોડાય છે। એમિનો એસિડ સરખા પણ હોય શકે, જુદા પણ હોય શકે, બે પણ હોય શકે, ત્રણ પણ હોય શકે, પણ એ પ્રમાણે જોડાણ શૃંખલા આગળ વધતી જશે। માનો કે ગ્લાયસિન પછી એલેનિન વળી પાછું ગ્લાયસિન આવે પછી એલેનિન આવે, શૃંખલા આગળ વધતી જાય, દરેક વખતે H2 નો એક અણુ દૂર થતો જાય। જો આ
જે પેપ્ટાઇડ ની આખી શૃંખલા બની છે એ પેપ્ટાઇડ ની શૃંખલામાં એમિનો એસિડ ની સંખ્યા 100 થી વધુ થઈ જાય. એમિનો એસિડ કેટલા થઈ જાય? 100 થી વધારે. અને સાથે એમિનો એસિડ ની સંખ્યા 10 થી વધારે થાય અને એનો અણુભાર જે છે એ 10,000 જેટલો થઈ જાય. એમિનો એસિડ ની સંખ્યા 10 થી વધારે હોય અને જે અણુભાર છે એ 10,000 જેટલો થઈ જાય ત્યારે એને આપણે પ્રોટીન કહીએ છીએ. એમિનો એસિડ બીજા સાથે જોડાય છે, પોલીપેપ્ટાઇડ બને છે. જયારે 10 થી વધારે છે ત્યારે, સોરી 10 થી વધારે છે ત્યારે એને આપણે પોલીપેપ્ટાઇડ કહીશું. 10 થી વધારે છે ત્યારે પોલીપેપ્ટાઇડ કહીશું. અને એ 100 થી વધી જાય, એમિનો એસિડ ની સંખ્યા 100 થી વધી જાય, સાથે સાથે અણુભાર 10,000 થી વધી જાય તો એને આપણે પ્રોટીન કહીએ છીએ. તો આ પેપ્ટાઇડ બંધ વિશેની માહિતી સમજાવી આપી. એમિનો એસિડ નો પોલિમર છે એ પ્રોટીન બનાવે છે, એમાં ગ્લાયસિન અને એલેનિન ને જોડ્યા, ડાયપેપ્ટાઇડ બન્યું, 3 જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ, 10 જેટલા જોડાય તો એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ છીએ. પણ જો 100 કરતા વધી જાય છે તો એને આપણે પ્રોટીન કહીશું. એનો અણુભાર 10,000 કરતા વધશે ત્યારે પ્રોટીન બનશે. પણ એવું હંમેશા જરૂરી નથી, એવું એટલું એટલું બધું કઈ ક્લિયર કટ વાત નથી કે ભાઈ એમાં 100 થી વધારે જ એમિનો એસિડ જોઈએ અને 10,000 થી વધારે જ અણુભાર હોય તો જ એને પ્રોટીન કહેવાય. એક સાદું એક્ઝામ્પલ આપણે જેને કહેવાય ઇન્સ્યુલિન નું સમજીએ, તો આ ઇન્સ્યુલિનમાં એમિનો એસિડ ની સંખ્યા માત્ર 1 આલન હોય છે. મોટે ભાગે જોઈએ તો જયારે 100 થી વધારે થાય એમિનો એસિડ, 10,000 થી વધારે અણુભાર થાય ત્યારે એ આપણે એને પ્રોટીન કહીએ છીએ. પણ ઇન્સ્યુલિન એવું છે કે જેમાં માત્ર 51 એમિનો એસિડ હોય છે. આ શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકાય અને એ બાબતને પણ સ્પષ્ટ કરે છે કે હંમેશા 100 નો આંકડો આપણે વળગી રહેતા નથી. તો આ વાત કરી આપણે પ્રોટીનનું બંધારણ સમજવા માટે અને એ આપણે પેપ્ટાઇડ બંધની મદદથી સમજ્યા. પ્રશ્ન ફરીથી કહું છું, પેપ્ટાઇડ બંધ સમજાવો, તમારે ગ્લાયસિન એલેનિનનું ઉદાહરણ સાથે આ ઇન્ફોર્મેશન લખવાની થાય છે. તો મિત્રો, એમિનો એસિડ એકબીજા સાથે જોડે અને પોલીપેપ્ટાઇડ બને છે અને પોલીપેપ્ટાઇડમાં પણ જયારે 100 કરતા વધારે એમિનો એસિડ જોડાયા છે ત્યારે આપણે પ્રોટીન કહીએ છીએ. અને હવે આ પ્રોટીનના બંધારણને સમજ્યા પછી આગળ જોઈશું પ્રોટીનનું વર્ગીકરણ જોઈએ છીએ. પ્રોટીનનું વર્ગીકરણ એ એક તો એના આકારને આધારે જોઈશું, આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ એ રેસામય અને ગોળીય પ્રોટીન સ્વરૂપે કહી શકાય. સતત બધા કે જયારે પ્રોટીનની જે શૃંખલાઓ છે એકબીજાને સમાંતર આ પ્રમાણે હશે ત્યારે એને આપણે રેસામય પ્રોટીન કહીશું. અને આ રેસામય પ્રોટીનના એક્ઝામ્પલ જો જોઈએ તો કેરેટીન જે વાળમાં હોય, ઊનમાં હોય, રેશમમાં હોય, આ બધા કેરેટીન એ રેસામય પ્રોટીનના એક્ઝામ્પલ છે. તમને ક્વેશ્ચન તરીકે શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. માયોસિન જે પ્રોટીન છે જે સ્નાયુઓમાં હોય એ પણ તમે કહી શકો કે રેસામય પ્રોટીનનું એક્ઝામ્પલ છે. સામે ગોલીય પ્રોટીનની વાત કરીએ તો એની અંદર જે પ્રોટીનની શૃંખલાઓ છે ગોળાકાર સ્વરૂપે વળેલી હશે અને ગોળાકાર સ્વરૂપે જે વળેલી શૃંખલાઓ હોય તો એ ગોલીય પ્રોટીન બનાવશે. અને ગોલીય પ્રોટીનના એક્ઝામ્પલમાં એક તમે કહી શકો ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન છે. તો પ્રોટીનનું વર્ગીકરણ હવે આપણે સમજી ગયા છીએ. આકારને આધારે જોયું, આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ બે રીતે કર્યું. રેસામય ગોલીય પ્રોટીન, રેસામય પ્રોટીન કહેશો ત્યારે જે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે એકબીજાને સમાંતર આ પ્રમાણે ગોઠવેલી હશે. અહીંયા કેરેટીન કે વાળ, ઊન, રેશમ વગેરેમાં હોય છે એનો એક્ઝામ્પલ માયોસિન સ્નાયુમાં હોય છે. ફરીથી કહું છું, ખૂબ જ અગત્યનો પ્રશ્ન તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ માયોસિન એ પ્રોટીન ક્યાં જોવા મળે. તમને એના 4 ઓપ્શન આવે છે, વાળ, ઊન, રેશમ અને સ્નાયુ. તો સ્નાયુની અંદર તમને માયોસિન પ્રોટીન મળે જે રેસામય છે અને સામે ગોલીય પ્રોટીન
જે ઇન્સ્યુલિનમાં હોય, જે આલ્બ્યુમિનમાં હોય, ઈંડાની અંદર જે જલ્દી છે, જે પ્રોટીન છે, એ ગોલીય પ્રોટીન છે એમ કહી શકાય. તો પ્રોટીનનું વર્ગીકરણ એક તો આકારને આધારે જોયું આપણે, અને બીજું પ્રોટીન નું વર્ગીકરણ એ ચાર સ્તરમાં કહીશું. પ્રોટીન નું વર્ગીકરણ બંધારણ અને આકારને આધારે ચાર સ્તરમાં કરવામાં આવે. બંધારણ અને આકારને આધારે પ્રોટીન વર્ગીકરણ ચાર સ્તરમાં કરીએ છીએ, અને એ છે પ્રાથમિક અથવા 1 ડિગ્રી, દ્વિતીય અથવા 2 ડિગ્રી, તૃતીય અને ચતુર્થ. પ્રાથમિક પ્રોટીન એને કહીશું કે જેમાં પોલીપેપ્ટાઇડની જે શૃંખલાઓ છે એ સરળ શૃંખલાઓ ગોઠવાયેલી હશે, અને એ પોલીપેપ્ટાઇડની શૃંખલા ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી હશે. અને પ્રાથમિક બંધારણ સૌથી સરળ સ્વરૂપ પ્રોટીનનું કહી શકાય. જો એ ક્રમમાં થોડો ફેરફાર થાય તો બંધારણ બદલાઈ જાય છે. એ પ્રાથમિક બંધારણ અથવા પ્રોટીન ક્યારે બદલાય, તો જે એનો ક્રમ છે, નિશ્ચિત ક્રમ છે, બદલાશે તો પ્રોટીન ચેન્જ થઈ જશે. જે પ્રાથમિક બંધારણ ની અંદર પોલીપેપ્ટાઇડની શૃંખલા ક્રમમાં ગોઠવાયેલી છે, અને હવે એનું દ્વિતીય બંધારણ છે, દ્વિતીયક બંધારણ પ્રોટીન નું એ બે રીતે જોવા મળે, અને એ છે આલ્ફા સર્પિલ આકાર અને બીટા પ્લીટેડ સીટ. આલ્ફા સર્પિલ આકાર નો શબ્દ જ બતાવે છે કે જે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે જોઈએ છે પ્રમાણે એ સ્પ્રિંગ જેવા આકાર કહી શકો કે આલ્ફા સર્પિલ બંધારણ છે. અને બીટા પ્લીટેડ સીટ કે જેમાં જે પોલિમરની શૃંખલાઓ છે એ આંતરઆણ્વીય આકર્ષણ બળો વડે વળેલા કાગળ જેવી તમને જોવાની મળે. આ પ્રમાણે કહી શકો કે વળેલા કાગળ જેવી આવી જે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એ આ પ્રમાણે આસમાન પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, આ બધી શૃંખલાઓ આ પ્રમાણે હશે અને એ આંતરઆણ્વીય આકર્ષણ બળોથી ખેંચાયેલી હશે. આલ્ફા સર્કિલ આકાર જોશો તો એમાં મોટે ભાગે જોઈએ તો એમાં એચ બંધ જોવાના મળે, અને જો બીટા પ્લીટેડ સીટ ની અંદર પણ એચ બંધ જ હશે, આંતરાણ્વીય આકર્ષણ એચ બંધ સ્વરૂપનું હોય છે, પણ એમાં બધી શૃંખલાઓ એકબીજા સાથે જે સીટ ની અંદર આપણે જોયું તો આ જે શૃંખલાઓ છે એકબીજા સાથે આ પ્રમાણે અહીંયાથી એચ બંધ રચાયેલો છે, આ શૃંખલા છે અને બીજી શૃંખલા આ છે, તો એ બે વચ્ચે એચ બંધ હશે. પ્રોટીનનું તૃતીયક બંધારણ, જેમ જેમ પ્રાથમિક થી ચતુર્થ તરફ જઈશું ને એમ પ્રોટીન એ વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ બનતું જાય છે, એનું બંધારણ વધારે ને વધારે જટિલ બનતું જાય છે. તો તૃતીયક જે બંધારણ છે એમાં જે દ્વિતીયક બંધારણ વાળી શૃંખલાઓ ફરીથી પાછી રિંગ સ્વરૂપે થશે, ફરીથી પાછી આગળ વળે છે, તો એનું તૃતીયક બંધારણ જોવાનું મળે. આ તૃતીયક બંધારણમાં એચ બંધ હોય, સાથે સાથે ડાયસલ્ફાઇડ બંધ પણ હોય, એમાં વાંડરવાલ્સ આકર્ષણ પણ હોય, અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ જેને તમે આયનીય બંધ છો એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ પણ જોવાનું મળે. તો એ એનું તૃતીયક બંધારણ કહીશું. ચતુર્થક બંધારણ, આ ચતુર્થક બંધારણમાં પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ આ શૃંખલાઓ બે કે ત્રણ, બે કે વધારે હશે, આ બે કે વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એ ઉપ એકમ બનાવે, અને આ ઉપ એકમની
અવકાશીય ગોઠવણ એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ બનાવે છે. તો મિત્રો પ્રોટીનનું જે વર્ગીકરણ છે એ બંધારણ અને એના આકારના આધારે ચાર સ્તરમાં કરવામાં આવે અને જેમ જેમ આપણે પ્રાથમિક થી ચતુર્થક તરફ જઈએ છે એમ એમ એ વધારે જટિલ બનતું જાય છે. પ્રાથમિક બંધારણમાં પોલીપેપ્ટાઇડની જે શૃંખલાઓ છે એ એકદમ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી હોય, જોડાયેલી હોય અને એ એમ સૌથી સરળ અથવા સાદું સ્વરૂપ છે. જો એ ક્રમમાં થોડો પણ ચેન્જ થાય છે તો પ્રોટીન ચેન્જ થઈ જાય છે. પ્રોટીનનું જે દ્વિતીયક બંધારણ છે બે પ્રકારે હોઈ શકે, આલ્ફા સર્પિલ અથવા બીટા પ્લેટેડ શીટ. આલ્ફા સર્પિલની અંદર એ સ્પ્રિંગની જેમ વળેલું હશે, એમાં એચ બંધ હોય છે. બીટા પ્લેટેડ શીટમાં પણ જે શૃંખલાઓ છે એકબીજા સાથે જોડાયેલી હશે અને એ પણ આંતર આણ્વીય એચ બંધ વડે શૃંખલાઓ જોડાયેલી હશે. તૃતીયક બંધારણમાં જે દ્વિતીયક બંધારણ એ ફરીથી પાછું આગળ વળે છે ત્યારે એનું તૃતીયક બંધારણ બને છે અને એમાં જુદા જુદા બંધમાં એચ બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વંડરવાલ્સ આકર્ષણ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ, આ બધા જ પ્રકારના આકર્ષણ બળ એ તૃતીયક બંધારણમાં હોય. અને ચતુર્થક બંધારણમાં પોલીપેપ્ટાઇડની જે શૃંખલા, બે કે વધારે શૃંખલાઓ છે એ ઉપ એકમ રચે અને આ ઉપ એકમની અવકાશીય ગોઠવણ એ એનું ચતુર્થક બંધારણ છે. કેવા પ્રાથમિક બંધારણ તમે આ પ્રમાણે સરળ કહી શકો, સીધી શૃંખલા છે. દ્વિતીયક બંધારણ તો તમે કહી શકો કે આ પ્રમાણે વળેલું છે. આ દ્વિતીયક બંધારણ ફરીથી પાછું આગળ જો વળે છે તો એને એનું આપણે તૃતીયક બંધારણ કહીએ છીએ. અને તૃતીયક બંધારણમાં પણ જ્યારે એ શૃંખલાઓમાં કોમ્પ્લિકેશન વધે છે, જટિલતા વધી જાય છે ત્યારે એનું આપણે ચતુર્થક બંધારણ કહી શકીએ. તો આજે આપણે પ્રોટીનનું વર્ગીકરણ કર્યું, તો એના સીધા આકારને આધારે બે રીતે કર્યું, એના રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન, અને સાથે સાથે એનું બંધારણ આપણે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક તરીકે જોયું. તો મિત્રો ખાસ તો અગત્યનો જે શરૂઆતમાં આપણે ક્વેશ્ચન જોયો એ પ્રશ્ન વિચારીએ તો જે પોલીપેપ્ટાઇડ બનવા માટે જે પેપ્ટાઇડ બંધ છે એ અગત્યનો પ્રશ્ન કહી શકાય. તો આજના વિડીયોના જે પ્રશ્નો છે એ લખશો, તો સૌથી પહેલો પ્રશ્ન લખશો પ્રોટીનનું બંધારણ પેપ્ટાઇડ બંધને આધારે સમજાવો. પ્રોટીનનું બંધારણ પેપ્ટાઇડ બંધને આધારે સમજાવો. બીજો પ્રશ્ન, રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન વચ્ચેનો તફાવત સમજાવો. રેખીય પ્રોટીન અને ગોલીય પ્રોટીન વચ્ચેનો તફાવત સમજાવો. અને ત્રીજો પ્રશ્ન, પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ અને તેમાં રહેલા બંધ સમજાવો. પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ સમજાવી તેમાં રહેલા બંધ સમજાવો. તો પ્રોટીનમાં આપણે શરૂઆતથી જોઈએ તો એમિનો એસિડની વાત કરી, એમિનો એસિડનું વર્ગીકરણ કર્યું. એમિનો એસિડના વર્ગીકરણ પછી આપણે પ્રોટીન માટેની માહિતી જોઈ. પ્રોટીન માટે સૌથી પહેલા તો એમાં કેવી રીતે બંધ બને છે, એમાઇડ બંધ બને છે અને એ એમાઇડ બંધને આધારે પ્રોટીનને સમજ્યા અને ત્યારબાદ છેલ્લે આપણે પ્રોટીનનું વર્ગીકરણ સમજ્યા. હવે પછીના વિડીયોમાં આપણે પ્રોટીનના વિકૃતિકરણ વિશેની માહિતી જોઈશું. થેન્ક યુ વેરી મચ.